नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सौ विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण विषय कम्प्यूटर एम पाठ त्रण वर्डपेड विषय अभ्यास करवाना छे। तो विद्यार्थी मित्रों, तमे पाठ बे सुधीन होमवर्क तमारा कम्प्यूटर नोट और स्वाध्याय पोथी में पूर्ण करी नाख्यू हे खरुँ ने? जो न करू हो तो आगळना वीडियो जोई अने तमारो लेसन कम्प्लीट करी नाखशो, जेथी करीने आपणे शाळा शुरू थाय त्यारे नोटो पण चेक करीशुं अने આગળનું લખવાનું બાકી હશે તો તમે નવું લખવામાં તકલીફ પડશે, ખરું ને? પછી પરીક્ષામાં તૈયારી કરવામાં પણ નહીં લખ્યું હોય તો તકલીફ પડશે। તો દરેક વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ હોમવર્ક બાકી હોય તો પૂર્ણ કરી નાખો। પાઠ ત્રણ, એના વિશે અભ્યાસ આપણે કરીએ। પાઠ ત્રણ વર્ડપેડ, વર્ડપેડ શરૂ કરવું। તો એક નંબર, અહીંયા આગળ આપણને વર્ડપેડ કઈ રીતે શરૂ કરવું એની સમજ પહેલા ચાર મુદ્દામાં આપેલી છે। તો પહેલો મુદ્દો, કમ્પ્યુટર ચાલુ કરો, એટલે કે તમે કમ્પ્યુટર શરૂ કરશો એટલે સ્ક્રીન પર ડેસ્કટોપ દેખાશે। ડેસ્કટોપ એટલે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીન। ટાસ્ક બાર પરના સ્ટાર્ટ બટન પર ડેસ્કટોપ પર વાદળી આ જે પટ્ટી છે એને ટાસ્ક બાર કહે છે। એમાં સ્ટાર્ટ બટન એટલે અહીંયા આગળ સ્ટાર્ટ બટન છે, એના પર લેફ્ટ ક્લિક એટલે આ આંગળીનું માઉસનું ડાબું બટન એટલે લેફ્ટ ક્લિક કહેવાય, એને લેફ્ટ ક્લિક કરો, તમને સ્ટાર્ટ મેનુ દેખાશે। એટલે આ જે મેનુ દેખાય છે સ્ટાર્ટ મેનુ છે। આ એસેસરી ફોલ્ડર છે, પરંતુ સ્ટાર્ટ મેનુ ખોલ્યા પછી ઓલ પ્રોગ્રામ ઉપર માઉસ પોઈન્ટર લઈ જાઓ। જ્યારે તમે સ્ટાર્ટ મેનુ ખોલશો એટલે ઓલ પ્રોગ્રામ છેલ્લે લખેલું હશે, એ ઓલ પ્રોગ્રામ પર માઉસ પોઈન્ટર લઈ જાઓ, તમને સબ મેનુ દેખાશે। જ્યારે તમે ઓલ પ્રોગ્રામ ઉપર માઉસ પોઈન્ટર મૂકશો એટલે આવું એક સબ મેનુ બીજું દેખાશે, એમાં એસેસરી ફોલ્ડર પર ક્લિક કરો। આ છે એસેસરી ફોલ્ડર, જ્યારે તમે એસેસરી ફોલ્ડર પર ક્લિક કરશો ત્યારે આ રીતે એસેસરી ફોલ્ડર ખુલશે। તમને ફોલ્ડર અને ફાઇલ, ફોલ્ડર અને પ્રોગ્રામ એની સમજ મેં તમને જ્યારે આપણી શાળા શરૂ હતી ત્યારે આપી દીધી હતી, બરાબર ને? ફોલ્ડર એટલે કે આ ચોપડીના પૂંઠા જેવું જે રીતનું બતાવેલું હોય, બે ભાગ પડેલા હોય એને ફોલ્ડર કહેવાય છે। જ્યારે પ્રોગ્રામ, તો એ અલગ જ એનું દરેક પ્રોગ્રામ આપેલો હોય તો એનો સિમ્બોલ જ એક જ હોય અને એની અંદર એક જ પ્રોગ્રામ હોય। જ્યારે આ રીતનો ફોલ્ડર હોય તો એની અંદર એક કરતાં વધારે પ્રોગ્રામો સમાવેલા હોય છે, બરાબર? તો અહીંયા આપણું આ એસેસરી ફોલ્ડર છે, જો અહીંયા હાઇલાઇટ થયેલું દેખાય છે, આ ઘાટી પટ્ટી છે એની અંદર એસેસરી જે સ્પેલિંગ અહીંયા છે એ સ્પેલિંગ અહીંયા છે અને સામે ફોલ્ડરની નિશાની છે, બરાબર ને? આઇકન છે, બરાબર? તો એસેસરી ફોલ્ડર ઉપર જ્યારે તમે ઓલ પ્રોગ્રામ ઉપર માઉસ પોઈન્ટર લઈ જશો એટલે સબ મેનુ દેખાશે, એમાં એસેસરી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે એસેસરી ફોલ્ડરનું આ એસેસરી ફોલ્ડરની અંદર આ પ્રોગ્રામ છે એ વિસ્તરશે, બરાબર ને? એટલે કે ખુલશે અને તમને પ્રોગ્રામની યાદી બતાવશે। તો બધા એસેસરી ફોલ્ડરની અંદરના આ બધા પ્રોગ્રામો છે, બરાબર? તો હવે આપણે એમાંથી કયો પ્રોગ્રામ શરૂ કરવાનો છે? વર્ડપેડ, બરાબર? તો અહીંયા આપણે જોવાનું કે કેલ્ક્યુલેટર છે, આ બધા પ્રોગ્રામો છે, પણ આપણે અત્યારે વર્ડપેડ જોવાનું છે। તો આ રહ્યું વર્ડપેડ, જો અહીંયા તીર બતાવેલું છે ને અહીંયા લખ્યું છે વર્ડપેડ, તો વર્ડપેડ પર આપણે ક્લિક કરીશું તો સ્ક્રીન પર તમને વર્ડપેડ વિન્ડો દેખાશે। જ્યારે તમે વર્ડપેડ પર ક્લિક કરશો ત્યારે તમને આ રીતનો વર્ડપેડ વિન્ડો દેખાશે, બરાબર? તો વર્ડપેડ વિન્ડોમાં સૌથી પહેલી લીટીને ટાઇટલ બાર કહેવામાં આવે છે। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટાઇટલ બાર, બરાબર ને? પછી બીજી લીટી છે હોમ, ઇન્સર્ટ, વ્યૂ, આ રીતે લખેલું હોય છે બીજી પટ્ટી, આ પટ્ટીને મેનુ બાર કહેવામાં આવે છે અત્યારે, અને પછી જે છે એને રિબન કહે છે, પણ એ રિબન શેની છે? તો આ હોમ ટેબ છે મેનુ બાર પરનું, એ હોમ ટેબની આ રિબન છે। એ જ રીતે તમે અહીંયા વ્યૂ પર માઉસ પોઈન્ટર મૂકશો
तो आज रिबन है ये बदलाई जैसे अने व्यू टेब देखाशे। एटले के सौथी पहले लीटी ने टाइटल बार, बीजी लीटी ने मेनू बार, रिबन, कर्सर, आ लबूक जबूक करे लीटी ने कर्सर कहेवाय, अने आ जे भाग में तमे लखो छो एने टेक्स्ट एरिया कहेवामां आवे छे। ज्यारे तमे पहला धोरण में हता त्यारे तमारे आ वर्डपेड विंडो जेवो ज नोटपेड विंडो तमे सीखी गया छो, खरु ने विद्यार्थी मित्रों? तो आ वर्डपेड विंडो ए नोटपेड विंडो जेवो छे, परंतु नोटपेड विंडो करता थोड़ा सुधारा वधारा आ वर्डपेड विंडो नी अंदर छे। तो सौथी पहले लीटी ने टाइटल बार कहेवाय, बीजी लीटी ने मेनू बार, पछी रिबन, कर्सर अने टेक्स्ट एरिया। टेक्स्ट एरिया एटले लखाणनो भाग, बराबर। हवे आपणे टाइटल बार विशे शीखीए। तो टाइटल बार पर सौथी पहला वर्डपेड आइकन, કોઈપણ પ્રોગ્રામ તમારો કોઈપણ વિન્ડો ખુલ્લો હોય તો ટાઇટલ બાર પર સૌથી પહેલાં એ પ્રોગ્રામનો આઇકન એટલે કે એનો સિમ્બોલ ચિત્ર આઇકન તમને ખબર છે તો એ હોય છે, જો અહીંયા આગળ છે, બરાબર। તો આ છે વર્ડપેડ આઇકન। ત્યારબાદ આવે છે ક્વિક એક્સેસ ટૂલ બાર। શું છે વિદ્યાર્થી મિત્રો? ક્વિક એક્સેસ ટૂલ બાર, તો ક્વિક એક્સેસ ટૂલ બારની અંદર શું હોય? સેવ બટન, અન્ડુ, રીડુ, બરાબર। ત્યારબાદ આવે છે ડોક્યુમેન્ટ વર્ડપેડ, એટલે તમારો ડોક્યુમેન્ટ વર્ડપેડ ખુલ્લો છે ટાઇટલનું નામ, બરાબર। કયો છે પ્રોગ્રામ આપણો? વર્ડપેડ, તો ડોક્યુમેન્ટ વર્ડપેડ। અત્યારે આપણે કોઈ નામથી ડોક્યુમેન્ટ સેવ નથી કર્યો એટલે કોરો ડોક્યુમેન્ટ કહેવાય, બરાબર ને? જો કોઈ નામ આપી દઈએ તો એ નામ અને વર્ડપેડ લખાઈને આવે, તો અત્યારે આપણે અહીંયા આગળ ડોક્યુમેન્ટ વર્ડપેડ છે। ત્યારબાદ જમણી બાજુ મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। તો ક્લોઝ એટલે કે તમે જે આ પ્રોગ્રામ છે એને બંધ કરો છો તો ક્લોઝ બટનનો, ક્લોઝ ટેબનો ઉપયોગ થાય છે। પછી રિસ્ટોર ડાઉન, આ રિસ્ટોર ડાઉન ઉપર ક્લિક કરશો તો તમારો જે આ વર્ડપેડ વિન્ડો છે ને એ સ્ક્રીન પર નાની વિન્ડો એટલે કે નાનો થઈ જશે, અને એ રિસ્ટોર ડાઉનના બટનની જગ્યાએ સિંગલ ચોરસ એટલે એને મેક્સિમાઇઝ કહેવામાં આવે છે એની ઉપર પાછા ક્લિક કરશો નાના વિન્ડોમાં તો એ પાછો હતો એટલો મૂળ સાઇઝમાં આવી જશે। ત્યારબાદ છે મિનિમાઇઝ, આ મિનિમાઇઝ ઉપર ક્લિક કરશો તો તમારો વર્ડપેડ વિન્ડો છે એ સ્ક્રીન ઉપરથી અદૃશ્ય થઈ અને નીચે ટાસ્ક બાર ઉપર આવી જશે, બરાબર। ચાલો જોઈએ હવે આગળ ટાઇટલ બાર વિશે। ટાઇટલ બાર પર પ્રોગ્રામનું નામ ડોક્યુમેન્ટ વર્ડપેડ દર્શાવે છે, જે અહીંયા છે ને આપણે હમણાં જોઈ ગયા તે પ્રમાણે। ડાબી બાજુના ખૂણા પર વર્ડપેડ પ્રોગ્રામનું આઇકન તમે જોઈ શકશો, આ છે વર્ડપેડનો આઇકન। ક્વિક એક્સેસ ટૂલ બાર સેવ, અન્ડુ, રીડુ જેવા ટૂલ્સ બતાવે છે, વર્ડપેડમાં તેનો વારંવાર ઉપયોગ થાય છે। સેવ એટલે કે આપણે કોઈ ડોક્યુમેન્ટ લખ્યો છે અને તેને સેવ કરવો છે તો અહીંયા સેવ ઉપર ક્લિક કરશો તો સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે। ત્યારબાદ અન્ડુ, અન્ડુ એટલે કે છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે, બરાબર। આપણે ધારો કે સ્પેલિંગ લખ્યો રીના, આપણે એને ભૂલથી રીના લખાઈ ગયો છે, આપણે ત્યાં મીના લખવો છે તો આપણે અન્ડુ ઉપર ક્લિક કરશું તો એ રીનાવાળો સ્પેલિંગ જતો રહેશે અને આપણને એમ થયું કે ના આપણે રીનાવાળો સાચો જ લખવો છે, બરાબર। તો આપણે રીડુ ઉપર કરશું તો જે છેલ્લે જે ગાયબ કર્યું એ પાછું આવી જશે। અન્ડુ અને રીડુ જો અહીંયા તમને બરાબર દેખાતા નથી તો હું અહીંયા આગળ ચોપડીમાં બતાવું છું કે અન્ડુ ટૂલ કેવી રીતે હોય છે। આ છે અન્ડુ અને આ છે રીડુ। અન્ડુ કરવાથી છેલ્લે જે લખાણ હોય એ ગાયબ થાય છે, રીડુ કરવાથી ગાયબ થયેલું લખાણ પાછું આવે છે। એટલે અન્ડુ કોને કહેવાય? તો કે છેલ્લી ક્રિયા, અન્ડુ એટલે છેલ્લી ક્રિયાને ગાયબ કરવા માટે, રીડુ એટલે અન્ડુ ક્રિયાને પાછી લાવવા માટે રીડુ કરવામાં આવે, રીડુ બટન, રીડુ ટૂલ ઉપર ક્લિક કરવામાં આવે છે। વર્ડપેડમાં બંને બટનનો વારંવાર ઉપયોગ થાય છે। જમણી બાજુના ખૂણા પર તમને ત્રણ બટન દેખાશે, અહીંયા છે ને મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। મિનિમાઇઝ પહેલું જે છે ઓછા એક લીટીવાળી નિશાની એને મિનિમાઇઝ કહેવામાં આવે છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આજે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર ડાઉન આ જે નિશાનીઓ છે, આજે આ રીતે લીટીની છે, રિસ્ટોર ડાઉનમાં આ રીતનું આવે છે।
તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમે યાદ રાખજો, જેથી કરીને પરીક્ષામાં પૂછાશે આ રીતનો સિમ્બોલ આપેલો હશે અને તમારે એનું નામ સામે લખવાનું આવશે, બરાબર? પછી આ રીતે ચોકડી હોય તો ક્લોઝ, બરાબર? તો આ નિશાનીઓ જોઈ અને તમારે યાદ રાખવાની રહેશે, જેથી કરીને પરીક્ષામાં તમે સહેલાઈથી લખી શકો. તો પહેલું છે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ચોકડીવાળું ક્લોઝ, બરાબર? જુઓ, તમે ક્યારેક કમ્પ્યુટર ઉપર બેઠા હો પ્રેક્ટિકલ કરવા માટે અને તમને કોઈ નામની કોઈ ટૂલની ખબર પડે નહીં, તો તમે કોઈ જે પણ નામ ઉપર ખબર ના પડે ત્યાં માઉસ પોઈન્ટર મૂકો તો થોડી જ સેકન્ડોમાં એ બોક્સની નીચે વાદળી કલરના બોક્સની અંદર એનું નામ લખાઈને આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એને સ્ક્રીન ટીપ કહેવામાં આવે છે. એ નામ શું બતાવે છે કે તમે આ શું છે ખબર તમને નથી પડતી, તો એનું નામ લખાઈને એ બોક્સમાં આવે છે, બરાબર? ધારો કે તમે અહીંયા આગળ આ તીર ઉપર માઉસ પોઈન્ટર મૂકશો તો નીચે ચોરસ બોક્સમાં લખાઈને આવશે અંડું, અહીંયા મૂકશો તો લખાઈને આવશે રીડુ, અહીંયા મિનિમાઇઝ ઉપર માઉસ પોઈન્ટર મૂકી રાખશો તો તરત જ નીચે સ્ક્રીન ટીપ પર લખાઈને આવશે મિનિમાઇઝ, જો અહીંયા આગળ વચ્ચે માઉસ પોઈન્ટર મૂકશો તો સ્ક્રીન ટીપ ઉપર લખાઈને આવશે રિસ્ટોર ડાઉન, એવી જ રીતે અહીંયા ક્લોઝ ઉપર મૂકશો તો ક્લોઝ લખાઈને આવશે. જો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે એનો અખતરો કરી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, મિનિમાઇઝ પર ક્લિક કરો. વર્ડપેડ વિન્ડો ડેસ્કટોપ પરથી અદૃશ્ય થઈ હવે તમને ટાસ્ક બાર પર માત્ર તેનું આઇકન બટન જોઈ શકશો. જ્યારે તમે મિનિમાઇઝ એટલે કે અહીંયા આગળ ક્લિક કરશો ત્યારે તમારો જે આ વર્ડપેડ વિન્ડો ખુલ્લો છે તે અદૃશ્ય થઈ જશે અને ટાસ્ક બાર ઉપર વર્ડપેડ આઇકનમાં ફેરવાઈ જશે. જો અહીંયા આગળ તમને દેખાય છે ને, અહીંયા લખ્યું પણ છે વર્ડપેડ આઇકન બટન. વર્ડપેડ વિન્ડોને ફરીથી જોવા માટે ટાસ્ક બાર પર વર્ડપેડના આઇકન બટન પર ક્લિક કરો. હવે તમારે ફરીથી આ સ્ક્રીન ડેસ્કટોપ ઉપર વર્ડપેડ વિન્ડો પાછો લાવવો છે, તો આ જે છે વર્ડપેડનું આઇકન ત્યાં જઈ અને ક્લિક કરશો એટલે પાછો જે વર્ડપેડ વિન્ડો હતો તે આવી જશે. હવે ધારો કે તમે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરો છો, એટલે કે વચ્ચે જે નિશાની છે ડબલ ચોરસ જો આ રહી રિસ્ટોર ડાઉનની, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ બધી ટૂલ્સ યાદ રાખજો જેથી કરીને તમને પરીક્ષામાં સરળતા રહે. આ રિસ્ટોર ડાઉન અને રિસ્ટોર ડાઉન કહેવામાં આવે છે. રિસ્ટોર ડાઉન પર ક્લિક કરશો તો વર્ડપેડ વિન્ડો થોડી નાની થઈ જશે. અહીંયા રિસ્ટોર ડાઉન ઉપર ક્લિક કર્યું છે તો આ જે વિન્ડો છે એ નાની દેખાય છે. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? જુઓ, અને આ રિસ્ટોર ડાઉન કર્યા પછી જ્યાં વચ્ચેની નિશાની છે ને એ એક ચોરસની થઈ જશે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? જેમ કે અહીંયા બતાવી છે તે પ્રમાણે. હવે ત્યાં આગળ જઈ આ ટૂલ પર તમે ક્લિક કરશો એટલે વર્ડપેડ વિન્ડો છે એ પાછી તેના મૂળ સાઇઝમાં આવી જશે. નાની વિન્ડોમાં આ બટન હવે મેક્સિમાઇઝમાં, રિસ્ટોર ડાઉનની જગ્યાએ કયું બટન આવી જશે? મેક્સિમાઇઝમાં ફેરવાઈ જશે. વિન્ડોને તેની મૂળ સાઇઝમાં ફરીથી પાછી લાવવા માટે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો. હવે આ નાની વિન્ડોને મૂળ સાઇઝમાં એટલે કે સ્ક્રીન જેટલી કરવા માટે પાછું અહીંયા મેક્સિમાઇઝ બટન ઉપર ક્લિક કરશો એટલે વર્ડપેડ વિન્ડો એની મૂળ સાઇઝમાં આખી સ્ક્રીન પર વિસ્તરાઈ જશે, બરાબર? વર્ડપેડ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. વર્ડપેડ વિન્ડો બંધ કરવા માટે શેના પર ક્લિક કરવાનું છે? ક્લોઝ પર. હવે વર્ડપેડ વિન્ડોની બીજી લીટી છે મેનુ બાર. કઈ લીટી છે વિદ્યાર્થી મિત્રો? મેનુ બાર. તો મેનુ બારમાં પહેલાં સૌથી પહેલાં શું આવે છે? વર્ડપેડ બટન, જેમાં વર્ડપેડ બટનની અંદર તમે ડોક્યુમેન્ટમાં કામ કરવા માટે સેવ કરવું છે, ખોલવું છે, છાપવું છે એના માટેનું તમે કામ કરી શકો છો વર્ડપેડ બટનની અંદર. પછી છે હોમ ટેબ અને વ્યૂ ટેબ, અને અહીંયા જમણી બાજુ છે વર્ડપેડ હેલ્પ. આ જે પ્રશ્નાર્થવાળું છે એ વર્ડપેડ હેલ્પ છે, એટલે કે વર્ડપેડની લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે વર્ડપેડ હેલ્પ પર ક્લિક કરી શકો છો. તો ચલો જોઈએ એના વિશે આગળ. મેનુ બાર પર વર્ડપેડ બટન, હોમ ટેબ, વ્યૂ ટેબ અને વર્ડપેડ હેલ્પ આઇકન બટન ધરાવે છે. વર્ડપેડ બટન પર એરો પર ક્લિક કરો. તમને ડ્રોપ ડાઉન મેનુ દેખાશે, તે વર્ડપેડ ડોક્યુમેન્ટને ખોલવો, સેવ કરવો, કરવા કે પ્રિન્ટ કરવા માટેના ટૂલ ધરાવે છે. આ જે વર્ડપેડ બટન છે એની ઉપર આ એરો છે, ત્યાં જઈને તમે ક્લિક કરશો તો એક ડ્રોપ ડાઉન મેનુ એટલે કે એક બોક્સ ખુલશે. એમાં સેવ, ઓપન, પછી તમે જે આ ડોક્યુમેન્ટ બનાવ્યો છે એને પ્રિન્ટ કરવી છે, છાપવું છે, તો એ માટેના જરૂરી
ટૂલ અહીંયા આગળ વટપેડ બટનની અંદર હોય છે. ત્યારબાદ હોમ ટેબ. હોમ ટેબ પર ક્લિક કરો. વટપેડમાં કામ કરવા માટેના બધા ટૂલ્સ નીચે રિબનમાં દર્શાવે છે. તમારી જ્યારે હોમ ટેબ ઉપર ક્લિક કરશો તો આ રીતની રિબન ઓપન થશે. આ છે એ હોમ ટેબની રિબન કહેવાય. અને કઈ ટેબની રિબન કહેવાય? હોમ ટેબની. જો અહીંયા આગળ હોમ ટેબની રિબન ક્યારે ખ્યાલ આવે કે અહીંયા હોમ ટેબ ઉપર આ બંને કલરમાં અલગ થઈ ગયું છે. જો વ્યૂ ટેબ વાદળી છે ત્યારે હોમ ટેબ સફેદ થઈ ગઈ છે અને એથી ખુલ્લી દેખાય છે, બરાબર ને? તો આ હોમ ટેબની રિબનમાં કટ, કોપી, પેસ્ટ, બરાબર, આ કટની નિશાની છે, કાતરવાળી છે એ કટની નિશાની છે. આ વટપેડ બટન છે. આ વિદ્યાર્થી મિત્રો બધું જ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ કોપી, એટલે કે બે બે ચોરસ પાના દેખાય એ કોપી કહેવાય. અને પેસ્ટ એટલે કે આ પેસ્ટ, આ પેસ્ટની નિશાની છે, બરાબર. પછી આ ફોન્ટની યાદી, બરાબર, અહીંયા ફોન્ટ સાઇઝ, બરાબર. આ એટલે વર્ડપેડના કામ કરવા માટે બધા જ ટૂલ તમારે ઉપયોગમાં આવે છે. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, બરાબર. પછી અલાઇન ટેક્સ્ટ, સેન્ટર, લેફ્ટ છે, સેન્ટર, રાઇટ, બરાબર. આ રીતના ટૂલ તમારે વર્ડપેડની અંદર ઉપયોગમાં આવશે, આગળ આપણે શીખીશું. ત્યારબાદ છે વ્યૂ ટેબ. હવે હોમ ટેબ ઉપરથી તમે માઉસ પોઇન્ટર લઈ જઈને વ્યૂ ટેબ ઉપર મૂકશો તો આ જે છે એ વ્યૂ ટેબની રિબન છે. આ નીચે દર્શાવી છે એ વ્યૂ ટેબની રિબન છે, બરાબર. વર્ડપેડનો ઉપયોગ કરવા માટે જરૂરી મદદ મેળવવા મેનુબારના જમણી તરફના બટન વર્ડપેડ હેલ્પ પર ક્લિક કરો. હવે કોઈ પણ હેલ્પ જોઈતી હોય તો અહીંયા આગળ જે બટન આપેલું છે પ્રશ્નાર્થવાળું, ત્યાં જઈને તમે ક્લિક કરો તો તમારે જે મદદ જોઈએ તેનું એક ડ્રોપડાઉન મેનુ ખુલે છે. એમાં તમે લખી શકો છો કે મારે આ જોઈએ, આની જરૂર છે, તો એ પ્રમાણે તમને કમ્પ્યુટર મદદ કરે છે, બરાબર. ચલો આગળ. ત્રણ, ટેક્સ્ટ એરિયા. વર્ડપેડના ટેક્સ્ટ એરિયામાં તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો. ટેક્સ્ટ એરિયામાં તમને નાની ઊભી ઝબૂકતી લીટી દેખાશે, તેને કર્સર કહે છે. હવે ટેક્સ્ટ એરિયા એટલે કે જે ભાગમાં તમે તમારું લખાણ લખી શકો છો એને ટેક્સ્ટ એરિયા કહેવામાં આવે છે, બરાબર. હવે ટેક્સ્ટ એરિયામાં એક નાની ઊભી લીટી ઝબૂકતી દેખાશે જે ચાલુ બંધ થશે સ્ક્રીન પર, એને કર્સર કહે છે. તમારે પરીક્ષામાં પૂછાશે ટેક્સ્ટ એરિયામાં ઝબૂકતી ઊભી નાની લીટીને ખાલી જગ્યા કહે છે તો એને શું કહેવાય? કર્સર. જ્યારે તમે માઉસ પોઇન્ટરને ટેક્સ્ટ એરિયામાં લઈ જશો ત્યારે એરો બદલાઈને આઈ જેવો થઈ જશે. જ્યારે તમે માઉસ પોઇન્ટર એટલે કે આ કર્સર તો અલગ જ છે, પણ જ્યારે માઉસ પોઇન્ટર ટેક્સ્ટ એરિયામાં આવશે ત્યારે એ કેવું થશે? આઈ જેવું. કર્સર બી અલગ છે અને માઉસ પોઇન્ટર બી અલગ છે. જ્યારે માઉસ પોઇન્ટર ઉપર કે નીચે હોય ત્યારે આ રીતનો એરો ધરાવે છે, પણ જ્યારે આ માઉસ પોઇન્ટરને તમે આ લખાણવાળા ભાગમાં લઈ આવશો ત્યારે તે આઈ જેવો દેખાશે. કેવો દેખાશે? આઈ જેવો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું અહીંયા આગળ વિડીયો પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો વર્ડપેડના પાના નંબર પાઠ શરૂ થાય ત્યાંથી પાના નંબર 17 સુધીનું વાંચન ઘરે કરવાનું છે હોમવર્કમાં, બરાબર. લખવાનું આપણે પછીથી લખાઈશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચલો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.